આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળા અને બિંદુ A થી અનુક્રમે AD તથા AC પર્થ પર મુક્ત કરવામાં આવે છે. ચલો બે ગોળા છે એને મુક્ત કર્યા છે આપણે, એક છે AC પર્થ બીજો છે AD પર્થ. પહેલા મને એમ કહો, શું આ બંને પર્થ તમને સરખા લાગે છે? AC અને AD બંનેના અંતરો સરખા છે કે અલગ અલગ છે? ધારો કે એસી ના અંતર ને આપણે કહીએ ડી વન, તો એસી બી ના અંતર ને શું કહીશું? આગળ વાંચી. શું બંને ગોળાઓ એક જ સમયે જમીન પર પહોંચશે? ચાલો, શું આ બંને ગોળા એક જ સમય પર જમીન પર પહોંચશે? આપણે બે ગોળા ને મુક્ત કર્યા છે તો બે નીચે આવશે, આપણે સાબિત કરવાનું છે. શું આ બંને ગોળા એક સાથે જમીન પર આવશે? અને જો આપણે આ વસ્તુ સાબિત કરવી હોય કે બંને ગોળા એક સાથે જમીન પર આવશે કે નહીં, તો એની માટે મારે બંનેના શું શોધવા પડે? સમય શોધવા પડે. અને જો સમય મળી જાય તો આપણને ખબર પડી જાય કે બંને ગોળા સાથે આવશે કે નહીં આવે. તો સૌથી પહેલા આપણે બંનેના શું શોધીશું? સમય. સ્ટાર્ટ કરીએ. ચાલો, બીજી એક વસ્તુ આકૃતિમાં તમને લોકોને તમારો આ જે ઢાળ છે એની ઊંચાઈ આપી છે. A થી P નું અંતર આપ્યું છે, કેટલું આપ્યું છે? 10 મીટર. અને સાથે સાથે ઢાળનો ખૂણો આપ્યો છે. તમારી પાસે બે ઢાળ છે, તમારે શોધવાનું શું છે? બંનેના સમય. જો બંનેના સમય સરખા આવી ગયા તો બંને ગોળા સાથે નીચે આવશે, અને સમય અલગ અલગ તો બંને ગોળા સાથે નીચે આવશે. હું એક ઢાળ વિશે શીખવાડું છું, બીજા ઢાળનું તમારે જાતે જોવાનું. બરાબર આવશે ને? તો ધ્યાનથી સમજો કેવી રીતે કરવાનું છે. સેમ પ્રોસેસ છે બેવની, એટલે ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું આ ખૂણા પરથી. આ ખૂણો દેખાયો, એના પરથી હું ચાહું તો લખી શકું સાઈન 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એટલે કે એસી કહેવાય, અને એસી ને તમે શું કીધું છે? થાય. આના પરથી હું ચાહું તો d1 બરાબર શું લખી શકું? h ના છેદમાં sin 30. ચાલો h કેટલા છે અને sin 30 કેટલા થાય? એના પરથી d1 કેટલા મળશે? તો સૌથી પહેલા આપણે શોધી નાખ્યું d1, ઢાળનું અંતર. આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ કરો? હવે આપણે શોધવાનો છે મૂળતો સમય. એ પરથી જ્યારે તમારો ગોળો સી પર આવશે તો સી પર પહોંચતા તેને કેટલો સમય લાગશે એ સમય શોધવાનો છે. કોઈ કહેશે, કંઈક યાદ આવે છે કે કેવી રીતે શોધવાનું? બીજી વસ્તુ, તમારો આ જે ગોળો છે તે મુક્ત પતન કરે છે, તમે એને ઉપરથી મુક્ત કરવાના છો. અને જો આપણે આપણા ગોળાને મુક્ત કરતા હોઈએ તો સૌથી પહેલા એક વસ્તુ લખી શકું કે જ્યારે આપણો આ ગોળો આ બિંદુએથી ગતિની શરૂઆત કરશે તો તેનો પ્રારંભિક વેગ v0 કેવો હશે? આટલી વસ્તુ ક્લિયર છે? બીજું કે તમે એક સૌથી અગત્યની વસ્તુ શોધી નાખી. કઈ? ઉપરથી નીચે તરફ આવતા કાપવું પડતું અંતર. જો તમારા ગોળાએ A પરથી C પર આવવું હોય તો કમ્પલસરી આટલું અંતર કાપવું પડે કે ના કાપવું પડે? અને આપણે પહેલેથી જાણીએ છીએ કે જો રકમમાં કોઈ જગ્યાએ પદાર્થે કાપેલું અંતર આપ્યું હોય તો આપણે મોટા ભાગે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અંતરના. અને અહીંયા આપણે અંતર શોધી નાખ્યું તો બોલો આપણે અંતરનું સૂત્ર મૂકી શકીએ કે ના મૂકી શકીએ? સૌથી પહેલા આકૃતિ પરથી આપણે ખૂણો આપ્યો છે, ખૂણા પરથી શોધ્યું અંતર, અને અંતર મળે તો સૌથી પહેલા આપણે સૂત્ર કોનું મૂકીશું? અંતરનું સૂત્ર. અને આપણે જાણીએ છીએ કે d is equal to v0t plus 1/2 at square. જાણો છો? ચાલો d ની જગ્યાએ શું લખશું? d1. d ની જગ્યાએ પહેલા શું લખીશું? d1. v0 એટલે પ્રારંભિક વેગ, જે કેટલો હશે? 0. 0 ગુણ્યા t. 0. 1/2 તેનો. ચાલો a એટલે પ્રવેગ. a એટલે પ્રવેગ. તમારો ગોળો ઉપરથી નીચે તરફ આવે છે એના વેગમાં સતત વધારો થશે કે નહીં થાય? અને જો વેગમાં સતત વધારો થાય તો તમારા ગોળામાં કંઈક ને કંઈક પ્રવેગ હશે કે નહીં હોય? બોલો, શું રકમમાં આપ્યો છે કે આટલો પ્રવેગ લો?
રકમમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે આ જગ્યાએ આટલો પ્રવેગ લો, આ જગ્યાએ આટલો પ્રવેગ લો. તો આ ગોળો જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારનો પ્રવેગ આપણને ખબર નથી. તો સૌથી પહેલી વસ્તુ તમારે શોધવી શું પડશે? તમારા ગોળાનો પ્રવેગ. ધારો કે તમારા આ ગોળાનો પ્રવેગ કેટલો છે? A1. ધારો કે આપણે આ ગોળાના પ્રવેગને શું ધારીએ છીએ? A1. તો સૌથી પહેલા મારે શોધવો કોને પડશે? A1. બાજુમાં t² તેનો d1 તો ખબર છે ને, શોધવાનો કોને છે? t² સમયને શોધવાનો છે. પણ સમય તમને ક્યારે મળે? જ્યારે તમારી પાસે શું હોય? પ્રવેગ. તો સૌથી પહેલા આપણે શોધવાનો કોને? પ્રવેગ. ચલો પ્રવેગ કેવી રીતે શોધીશું? આ ગોળો છે, ગોળાને કંઈક ને કંઈક દળ હશે કે નહીં હોય? ધારો કે ગોળાનું દળ છે એમ, તો નીચે તરફ કયો બળ? પછી આપણે બે ઘટકો લઈએ છે ને, એક તો સપાટીને સમાંતર અને બીજો લંબ. આ 30 તો આને પણ આપણે શું કહીએ છે? એમ જી નો ખૂણાની દિશામાં નો ઘટક. અને mg નો ખૂણાની વિરુદ્ધ દિશામાં નો એરો ઘટક બીજો. તમારો ગોળો ઉપરથી નીચે આવે છે, શું અહીંયા ઘર્ષણ બળ લગાડવાનું કે નહીં લગાડવાનું? કારણ કે રકમમાં સપાટી કેવી આવી છે? સપાટી દિશી છે, મને ઘર્ષણ બળ લાગતું નથી. બીજું એક કયું બળ લાગશે? લંબ બળ. સપાટીને લંબ બળ, જેને શું કહો છો તમે? હજુ કોઈ બળ લાગે છે? બોલો, હજુ કોઈ લગાડવાનું બાકી રહી ગયું છે? હવે મને એમ કહો, તમારો આ જે ગોળો છે એ સ્થિર છે કે ગતિ કરે છે? અને આપણે પહેલેથી જાણીએ છીએ, જો આપણો પદાર્થ ગતિ કરતો હોય તો ગતિ કરતા પદાર્થ માટે F is equal to શું થાય? થાય. ચલો F એટલે કે પદાર્થ પર લાગતું બળ. ચલો પદાર્થ પર ગતિની દિશામાં કયું બળ લાગે છે? તો F બરાબર mg is equal to m ગયા. તો બધા બોલો A બરાબર શું મળ્યું? તો આ જે તમારો પદાર્થ ગતિ કરે છે, બોલો એનો પ્રવેગ મેળ્યો કે ના મેળ્યો? અને એના પ્રવેગને તમે શું કહેશો? અને A1 ની કિંમત આમાં મૂકશો. ચલો સ્ટાર્ટ કરીએ. 1/2 થી નાતે A1 બરાબર સાદરૂપ આપતા આવડશે? શું થશે? 2 2 4 4 4 16 4 2 8 બરાબર t² એના પરથી t = વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 8 4 2 8 એટલે કે 2 વર્ગમૂળમાં 2. મળે કે ના મળે? તો તમારો આ ગોળો ઉપરથી નીચે આવ્યો એ દરમિયાનનો સમય મળ્યો કે ના મળ્યો? કેટલો મળ્યો? જે રીતે આ ઢાળ માટે સમય શોધ્યો, સેમ ટુ સેમ આનો સમય શોધતા આવડે કે ના આવડે? કોઈ પણ જાતનો ફેરફાર થશે? ખાલી એક જ વસ્તુ બદલાશે, 30 ના 60, બાકી રીત તો તેની. અને બીજું તમને રકમમાં એક વસ્તુ શોધવાની કીધી છે, ઝડપ, વેગ શોધો. જ્યારે તમારા બંને ગોળા જમીન પર આવે છે ત્યારે શું શોધો? ચલો વેગ કેવી રીતે શોધવાનો? તમારા ગોળાનો પ્રારંભિક વેગ તો કેવો છે? 0. પણ જ્યારે તમારો ગોળો નીચે આવશે તેનો વેગ 0 થશે? ના. કઈક ને કઈક હશે કે નહીં હોય? તો આ બિંદુ પાસેના વેગને આપણે શું કહીશું? v. આપણે શોધવો કોને છે? v. અને અંતિમ વેગ v શોધવો હોય તો v બરાબર v0 કેટલો લેવાનો? 0. ચલો પ્રવેગ કેટલો મળ્યો છે? g sin 30. અને ઉપરથી નીચે આવવા માટે કેટલો સમય લાગ્યો? તો t બરાબર g બરાબર 10 ગુણ્યા 1 દૂતીયાંશ ગુણ્યા 2 વર્ગમૂળમાં 2. તો વેગ કેટલો મળ્યો?
આવડે અને એકમ કયો તો તમારો આ ગોળો જમીન પર આવશે જે તરફ એનો વેગ મેળવો કે ના મેળવો જે રીતે આનો વેગ મેળવ્યો સેમ ટુ સેમ આનો વેગ મેળવતા આવડે કે ના આવડે અને પછી છેલ્લે કમ્પેરિઝન કરશો શું બંનેના સમય સમાન છે કે નહીં જો સમાન હોય તો સાથે આવશે અને સમાન નહીં હોય તો સાથે આવશે આવડે આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવડશે ને ચેક કરો